दर्शक मित्रों नमस्कार। आज बात करवी छे કાઠિયાવાડના કેટલા પ્રજાવત્સલ રાજવીઓ થયા અને જેણે અસ્પૃશ્યતા નિવારણમાં જબરજસ્ત બેનમૂન ફાળો આપ્યો હતો। એવા કદરદાન પારખું રાજવી, પ્રજાપ્રેમી રાજવી મહારાણા નટવરસિંહજીના જીવનના એક પ્રસંગની એણે અસ્પૃશ્યતા નિવારણ માટે પોતાની જાત માટે કેટલું બધું ત્યાગ કરીને બતાવ્યો હતો એની વાત મારે તમને કરવી છે। મહારાણા નટવરસિંહજી એટલે એનું વાણી વર્તન તો જેણે જાણ્યા હોય, અનુભવ્યા હોય એ જ માને, ક્યાંય કડવાશ નહીં। વિવેક ભરી નીતરતી એની ભાષા, ચિંતનશીલ કલાકાર વ્યક્તિ। મહારાણા નટવરસિંહજી એવા વ્યક્તિ હતા કે એણે પોતાના હાથમાં વાયોલિન, બેટ, બંદૂક, પીછી અને કલમ બધું જ ઉપાડી જાણ્યું હતું, એમાં એ સફળ રહ્યા હતા। આ દરેક વસ્તુ એક સાથે રાખવી અને કામ કરવું, એમાં સફળ થવું અને એમાં એક રાજાનો જીવ, આવી જાહો જલાલીમાં જી હજુર જી હજુરમાં જે રહ્યા હોય એવા વ્યક્તિ આવે ઠેકાણે સફળ થાય છે ત્યારે આપણને એમના વિશે નવાઈ લાગ્યા વિના રહેતી નથી। કાઠિયાવાડના 222 રજવાડાઓ હતા, એ બધા જ રજવાડાઓમાં જે 19મી સદી પછીના જે રાજાઓ થયા છે એમાં સૌથી વધુ લેખન કરનારા કોઈ વ્યક્તિ હોય તો એ મહારાણા નટવરસિંહજી હતા। આ માણસે 9 જેટલા જુદા જુદા વિષયો પર પુસ્તકો લખ્યા હતા, એ જ બતાવે છે કે પોતાનું આંતર નિરીક્ષણ એ પ્રકારનું રહ્યું છે। પ્રજા પ્રેમ, પોતાની જાતને સતત એ જોયા કરે, જાણ્યા કરે એવા એ વ્યક્તિ હતા। પણ જ્યારે જ્યારે આજના ઝડપી અને આ ફાસ્ટ યુગમાં છૂતાછૂતની વાત આવે, એના કોઈ ઝઘડાઓ આવે અને સોશિયલ મીડિયામાં સામસામા વાક યુદ્ધો કરતા નજરે પડે ત્યારે મને એમ થાય કે લોકો ઇતિહાસ વાંચતા જ નથી। બાકી આમ ન હોય, બસ શું આપણે ઇતિહાસને દફતરોમાં જ રહેવા દેવો છે? ઇતિહાસની સત્ય વાતો લોકોની પાસે આવવા જ નથી દેવી? જો તમે ઇતિહાસના પાના ફંફોળ્યા જ નથી, તમે કાઠિયાવાડના રજવાડી દફતરોના પાનાઓ ખોલ્યા જ નથી, તો તમે કેમ સાચો ઇતિહાસ સમજી શકો, લખી શકો, બોલી શકો? આપણા રજવાડાઓએ કેવી અસ્પૃશ્યતા નિવારણ માટે કામગીરી કરી હતી, ઘેઘૂર કામ એ જમાનામાં એણે કર્યું હતું, એની નોંધ બહુ લેવાની જ નથી? બસ સૂઠને ગાંગડે ગાંધી થવા સૌ નીકળી પડ્યા હોય એને આખો કોઠાર દેખાડવાની ઈચ્છા છે, પણ અફસોસ આવા વ્યક્તિઓ મળવા હવે મુશ્કેલ છે। આ માધ્યમથી હું તમને આવી બધી એક પછી એક વાતો કરતો રહું છું। હમણાં મને એક લાઈવ વ્યાખ્યાનનું નિમંત્રણ મળ્યું તો મેં એને કહ્યું કે બોલો, હું અસ્પૃશ્યતા નિવારણમાં કાઠિયાવાડના રજવાડાઓનો શું ફાળો એ વિષય ઉપર એક કલાક બોલીશ। તો જો હું આ વિષય ઉપર બોલીશ ત્યારે આજના લોકોને ખ્યાલ આવશે કે રાજાશાહીના સમયમાં પણ અસ્પૃશ્યતા નિવારણની કેવી અનેરી કામગીરી થઈ હતી એ આજે લોકશાહીના યુગમાં મારે તમારે સૌ જાણવાની જરૂર છે। ખબર નહીં એ વ્યાખ્યાનનો વિષય મારો સ્વીકારાશે કે નહીં એ હું જાણતો નથી, પણ તમારે સાચો ઇતિહાસ જાણવો છે તો ટેબલ ઉપર બેઠેલા પાસેથી નહીં, જમીન ઉપર બેઠેલા પાસેથી ઇતિહાસ જાણી શકાય, રખડીઓ હોય એની પાસેથી ઇતિહાસ જાણી શકાય, દફતરોની કિલો મોઢે ધૂળ ખંખેરી હોય એની પાસેથી સાચો ઇતિહાસ જાણી શકાય। મારે આજે વાત કરવી છે પોરબંદરના મહારાણા નટવરસિંહજીએ વણકરો માટે કેવડું મોટું કામ કર્યું આપ જાણો છો? એ જ્યારે મહારાણા નટવરસિંહજીના રાજ્યનો સિલ્વર જ્યુબિલી મહોત્સવ ઉજવાયો 1943માં, ત્યારે આ દિશામાં મહારાણા નટવરસિંહજીએ એક એવું કામ કર્યું હતું કે પોરબંદરની અંદર એણે એક વિવર્સ કોલોની તરીકે ઓળખાતી વણકર સોસાયટીનું નિર્માણ કરાવ્યું। એટલું નહીં, આ પછી પોરબંદરના મહારાણાએ કાયમી માટે મોંઘા દાટ, વિદેશી વસ્ત્રો પહેરવાનું કાયમને માટે છોડી દીધું, બસ જીવ્યા ત્યાં સુધી પોતાના જ આંગણે પોતાના જ
વણકરો એ તૈયાર કરેલા કાપડમાંથી બનેલા ઈ સફેદ કોટ પેન્ટ શર્ટ પહેરતા હતા. આવો ત્યાગ મહારાણા નટવરસિંહજી જ કરી શકે. આને મહામાનવ જ કહેવા જોઈએ. મેળવેલું ત્યાગી જાણ્યું અને પોતાના પ્રજાજનો માટે આવું જેણે કર્યું હોય એને માટે લાખ લાખ વંદન હોજો. સૌરાષ્ટ્રના 222 રજવાડામાંથી ભાવનગર છે, વાંકાનેર છે, આ બધા પાલીતાણા છે, એ દરેક રજવાડાઓની અંદર અસ્પૃશ્યતા નિવારણને માટે અનેરું કામ થયું હતું. એ મારે ધીરે ધીરે એક પછી એક પ્રસંગોમાં આવી આવી વાતો વણતા વણતા આપની સમક્ષ કરવી છે. લોકશાહીમાં તો જરૂર આપણે કરી, પણ રાજાશાહીમાં જે આવું કામ થયું હોય એ બેનમૂન કહેવાય અને એને મહામાનવ સ્વરૂપ કહેવાય કે એ જમાનામાં એણે આ પ્રવૃત્તિને ઉપર લગામ રાખવા માટે કેવું જબરજસ્ત કાર્ય કર્યું હતું. તો પોરબંદરના મહારાણા નટવરસિંહજીને મારા વંદન સાથે આપણે અહીં વિરામ લઈએ છીએ.